અતરફ અમરેલીમાં જમીનમાંથી એક કાળો પદાર્થ નીકળ્યો છે. વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામના લોકોમાં કુતૂહલ સાથે અહીં ભય જોવા મળી રહ્યો છે. અમરેલીમાં જમીનમાંથી એક કાળો પદાર્થ નીકળ્યો છે અને આ કાળો પદાર્થ શું છે તે અંગે કુતૂહલતા જોવા મળી રહી છે. 3 કિલોમીટરના અંતરે ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાંથી આ પદાર્થ નીકળ્યો છે. ખરાબાની પથરાળ જમીનમાં તિરાડો સાથે અહીં મોટા હોલ થયા છે. હોલમાંથી કોઈ કાળો પદાર્થ બહાર નીકળીને જામી ગયું છે. ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળે ટોળા અહીં ઉમટી પડ્યા અને કુતૂહલતા સાથે અહીં ભય પણ સર્જાયો છે. અમરેલી જિલ્લાનું છેવાડાનો તાલુકો અને આ તાલુકાનું જે ઢૂંઢિયા પીપળિયા ગામ છે, જોકે વડિયા તાલુકાનું ઢૂંઢિયા પીપળિયા ગામ છે અને આ ઢૂંઢિયા પીપળિયા ગામે કોઈ ભેદી ધડાકો થયો છે અને આ ધડાકાની સાથે જ ગામની અંદર જે 3 કિલોમીટર દૂર ચામુંડા માતાજીનું જે મંદિર છે એ મંદિર પાસે એક જમીન એટલે કે પથ્થરો જે ખરાબાની જમીન છે, ખરાબાની જમીનના જે પથ્થરો છે પથ્થરો તૂટી ગયા છે અને તૂટી અને એમાં હોલ થઈ ગયા છે અને હોલમાંથી કંઈક કાળા કલરના પ્રવાહીઓ બહાર આવ્યા છે. ત્યારે હું એ સીધું જ અહીંયા આપણે ઘટના સ્થળે જ પહોંચ્યા છીએ અને આ એના જ આ સીધા દ્રશ્યો છે કે આ જમીનની અંદર આ ખરાબાની જમીન છે. આ જમીનમાં પથ્થરો, જો કે અહીંયા પથરાળ જમીન છે, અહીંયા મોટા મોટા જે હોલ પડી ગયા છે, જમીન પણ આમ ફાટી ગઈ હોય તેવા અહીંયા જોવા મળી રહ્યું છે અને અહીં આ જમીનમાંથી કાળા કલરનું કંઈક પ્રવાહી જેવું બહાર નીકળ્યું છે. ત્યારે અહીં ગ્રામજનોના લોકોને જે જાણ થતાની સાથે જ ગામના લોકો પણ અહીંયા એકઠા થયા છે અને જોવા અહીંયા જોવા માટે ભેગા થયા છે. ત્યારે આપણે આ જમીનની અંદરથી જે પ્રવાહી બહાર નીકળ્યું છે, આ હોલ પડી ગયા છે, ત્યારે ગ્રામજનો એવું કહી રહ્યા છે કે આ જમીનમાં ભૂકંપ થયો છે અને લાવારસ બહાર નીકળ્યો છે. હવે જોવાનું તો એ રહેશે, તંત્ર દ્વારા તપાસ થયા બાદ જ શું છે આ સત્ય એ ગ્રામજનોને ખબર પડશે. પરેશ પરમાર, સંદેશ ન્યૂઝ, વડિયા.